છે. કિંજલ કારસરી એન્વિઝન ગુજરાતી જામનગર. માતાની મિલકત હડપનાર ભાજપ નેતા સામે ફરિયાદ થઈ છે. પાટણના રાધનપુરમાં ભાજપ શહેર પ્રમુખ સામે ફરિયાદ થઈ છે. પ્રમુખ કલ્પેશ ઠક્કર સામે ખુદ જનેતાએ જ લગાવ્યા હતા આરોપ. કલ્પેશ ઠક્કર પર જનેતાનો માર માર્યાનો પણ આરોપ છે. પિતાના અવસાન બાદ માતાની મિલકત પચાવી પાડી હતી. માતાએ પ્રાંત અધિકારી પોલીસને કરી હતી ફરિયાદ. રાજકીય વગ હોવાથી માતાની ફરિયાદ થતી ન હતી. આખરે માતાએ ન્યાય માટે ભૂખ હડતાલ શરૂ કરી હતી. માતાની ભૂખ હડતાલ બાદ પાટણ એસપીના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ છે. તો પાટણ એસપી સુધી વાત પહોંચી હતી અને ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી છે. આખરે ફરિયાદ થઈ કારણ કે લાંબા સમયથી 10-15 દિવસથી માતા અને તેમના દીકરી સતત દરેક પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા, વાત કરી રહ્યા હતા, પરંતુ પોલીસ ફરિયાદ લેવાને તૈયાર નહોતી કારણ કે ભાજપ શહેર પ્રમુખ છે જેની સામે ફરિયાદ થઈ રહી હતી તે વ્યક્તિ, અને જેના કારણે જ પોલીસ ફરિયાદ લેતા ડરી રહી હતી. પરંતુ ત્યારબાદ પાટણ એસપી સુધી વાત પહોંચીને પાટણ એસપીના કહેવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નિવાસી તબીબોની હડતાલમાં તડા થઈ ગયા છે. 4 શહેરોમાં હડતાલ સમેટાઈ ગઈ છે તો 2 શહેરમાં હડતાલ યથાવત છે. અમદાવાદ અને સુરતમાં તબીબોની હડતાલ યથાવત છે, જ્યારે જામનગર, ભાવનગર, રાજકોટ, વડોદરામાં હડતાલ સમેટી લેવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યો છે બેઠકોનો દોર. આજે નિવાસી તબીબોની હડતાલનો છે 9મો દિવસ, પરંતુ જે સમગ્ર રાજ્યની અંદર તમામ શહેરોમાંથી હડતાલ હતી તે હવે નથી રહી. જામનગરમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલનો અંત આવ્યો છે. 9 દિવસના અંતે આવ્યો હડતાલનો સુખદ અંત. સરકારે માંગણીઓ સ્વીકારવાનું આશ્વાસન આપ્યું. ડોક્ટર વિજય પોપટ અને ભાજપ નેતાઓની મધ્યસ્થી બાદ હડતાલ સમેટાઈ છે. વિવિધ માંગોને લઈ રેસિડેન્ટ ડોક્ટરો કરી હતી હડતાલ. વડોદરાની સ્વીટી પટેલ ચકચારી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સસ્પેન્ડેડ પીઆઈ અજય દેસાઈનો પોલીગ્રાફી ટેસ્ટ અને એસડીએસ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જે બંને ટેસ્ટ પોઝિટિવ આવ્યા. અજય દેસાઈએ સ્વીટીની ગળું દબાવી હત્યા કર્યા બાદ કરજણની બંધ હોટલ પાછળ હિન્દુ રીતિરિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યા હતા, જેને પગલે પોલીસે આ જગ્યાએ ખોદકામ કર્યું, જેમાં સ્વીટીના હાથની આંગળીઓના અસ્થિ, બ્રેસલેટ, વીંટી અને 5 દાંત મળ્યા. બીજી બાજુ અજય દેસાઈના બંને પોલીગ્રાફ ટેસ્ટ અને એસડીએસ ટેસ્ટના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસ તપાસ અનુસાર સ્વીટી અને અજય દેસાઈ વચ્ચે 4 જૂનની રાત્રે લગ્ન સંબંધિત વાતને લઈ મોટો ઝઘડો થયો હતો. રાત્રે 12:30 વાગે પીઆઈ દેસાઈએ સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી લાશને ઉપરના બેડરૂમમાં મૂકી દીધી હતી. આખી રાત લાશને બેડરૂમમાં રાખ્યા બાદ બીજા દિવસે હત્યારા અજયે લાશના કરજણની બંધ હોટલ પાછળ હિન્દુ રીતિરિવાજ મુજબ પ્રમાણે અંતિમ સંસ્કાર કરી દીધા. સ્વીટીનો પતિ અજય દેસાઈ વડોદરા એસઓજીનો પીઆઈ હતો. આ આરોપી અજય દેસાઈ 9ના પોલીગ્રાફ ટેસ્ટ અને એસડીએસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે બંને ટેસ્ટના એફએસએલ તરફથી અહેવાલ અમને મળેલ છે. અને જે બંને ટેસ્ટમાં આરોપી અજય દેસાઈના જે ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પોઝિટિવ છે, એ જ રીતે કે જે ગુનો, જે બનાવની હકીકત છે એને સમર્થન કરતા રિપોર્ટ પૂર્ણ મળી આવેલ છે. આણંદના થામણા ગામની પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે તપાસતીજ કરી છે. પરિણીતાએ સોમવારે અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા યુવતીના ભાઈએ તેના મૃતકના પતિ, મૃતકના સાસુ અને સસરા સામે મોત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ ઉમરેઠ પોલીસ મથકે આપી છે. ઘરમાં કંકાસ બાદ મૃતક પ્રવીણાએ તેના ભાઈ સાથે ફોનમાં વાત કરી હતી, જેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં તેમણે તેના પતિ અને સાસુ સસરાના ત્રાસથી આપ વીતી તેના ભાઈને કહે છે. જોકે પોલીસે આ પુરાવાના આધારે તપાસ તેજ કરી છે. પ્રવીણાના લગ્ન 9 વર્ષ પહેલા મુકેશ નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવનમાં તેમને 2 બાળકો પણ છે. સામેલ છે એમના મુકેશ કુમાર, એમના જે હસબન્ડ છે, એમના સાસુ અને એના સસરા, આ ત્રણે માનસિક ત્રાસ આપેલ છે, જેને કોઈ જ હદ નથી, હદની બહાર એ લોકોએ ત્રાસ આપેલ છે. અને ત્રાસની અંદર પૈસા માંગેલ છે, દહેજની માંગણીઓ કરેલ છે. પ્રવીણાબેન મુકેશસિંહ વિક્રમસિંહ ગોયલ નામની પરિણીતાને સાથે દહેજ બાબતે ત્રાસ આપતા હતા અને મારઝૂડ કરતા હતા, જેના અનુસંધાને એને આપઘાત કરી લીધેલો છે. અને આપઘાત કરતા પહેલાં પોતાના ભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરેલી, જેનું રેકોર્ડિંગ પણ એના ભાઈએ રજૂ કરેલું છે. અને આમાં 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે. એના પતિ મુકેશસિંહ, એના સસરા વિક્રમસિંહ તથા એના સાસુ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
અમદાવાદના કૃષ્ણનગરમાં થોડા દિવસ પહેલા બનેલ પોલીસ કર્મચારીની દાદાગીરીની ઘટનામાં કૃષ્ણનગર પોલીસે સીઆઈડી ક્રાઇમના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આરોપી ઘટના બાદ ફરિયાદ થતાં ઉદયપુર જતો રહ્યો હોવાનું સામે આવ્યું. આરોપી પોલીસ કર્મીએ સિનિયર સિટીઝન એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અટકાવીને હુમલો કરી ઢોરમાર માર્યો હતો. અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર ભાર્ગવ પટેલે સોસાયટીની ઓફિસમાં પ્રવેશ કરીને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી. બાસઠ વર્ષના કાકા ઉપર પોલીસ અને બીજાના સાગરીતો એ લોકોએ હુમલો કરી અને એમના પગ ઉપર ફ્રેક્ચર કરી નાખવામાં હતા. જે ભોગ જે કાકા છે એ અત્યારે દવાખાનામાં દાખલ છે. આની અંદર જે તે વખતે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આની અંદર તપાસની અંદર એક આરોપી જે સીઆઈડી ક્રાઇમની અંદર ડેપ્યુટેશનો ફરજ બજાવતા અને મૂળ હેડક્વાર્ટર સાહેબાગનાથી ફરજ બજાવતા હતા તેઓની ભાવેશ જયંતિલાલ રાવલની ગઈકાલે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી. વડોદરામાં 7 લાખ રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ છે. રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝનો વેપાર કરતા વેપારી પાસેથી જથ્થાબંધ માલ લેવાની લાલચ આપી કરજણમાં દુકાન બનાવતા નામે જઈ રહી રસ્તામાં માર માર્યો હતો અને ત્યારબાદ જીતસિંહ ઉર્ફે ધવલ રાવત આંગળિયા પેઢીમાંથી 7 લાખ લઈ વડોદરા ડભોઈ રોડ પર એક કારમાંથી ઉતરી બીજી કારમાં ફરાર થયો હતો. નવાપુરા પોલીસ મથકમાં ઠગ ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ આરોપી વાપી પોલીસની કસ્ટડીમાં રિમાન્ડ પર છે. તેમના રિમાન્ડ પૂર્ણ થતા નવાપુરા પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબજો મેળવી તપાસ હાથ ધરવામાં આવશે. મેં ઉસકો માન માન કરો અને એડજસ્ટ કરો પેમેન્ટ આંગળિયા મેં દિલવાયા એક મેં 5 દિયા એક સે 2 દિયા તો ફિર ઉન્હોને મેરે કો બાદ મેં ધમકાયા ભી કરી બોલા અભી તું 2-4 દિન કહીં પે જાને કા નહીં તો તેરે કો માર દેંગે કિસી કો બતાના મેં બોલા એસા તો કેસા હૈ ફિર મેં બેહોશ હો ગયા મેરે કો ઇન્જેક્શન ભી લગાયા ઓર મેં કિસી કો ભી બાદ મેં બતાયા નહીં મેં 15-20 દિન બીમાર હો ગયા. જે પાછળથી નામ જાણવા મળ્યા છે વિકી વિનોદ અને બાબુ આવા ત્રણેય સમૂહની જોડે બેટા કે મારા મિત્રો છે આપણે જોડે જઈએ હાઈવે પર આ જીતસિંહ છે એણે એને વોમિટિંગ થાય છે એવું કહીને ગાડી સાઈડ ઉપર ઊભી રખાઈ અને ડ્રાઈવર સીટ પર જે આ ફરિયાદી દલારામ હતા એને એ લોકોએ મોઢું દબાવી અને હાઈજેક કરી લીધો અને ગાડીની પાછલી સીટ પર ઊંધો બેસાડી અને એને હાઈજેક કરી અને એને સામાન્ય મારઝૂડ કરી અને એની જોડેથી પૈસાની ડિમાન્ડ કરી. સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ.